नमो मोरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणम् नमो वज्रायाणं नमो लोहे सौवसाणौ एषो पञ्च नमो कारोऽसौवपावपणासन मङ्गलानं च संवेशिं बडं वै मङ्गलम् મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ જૈન ધર્મો આજે પ્રવચનનો વિષય છે આસો માસની ઓરીનો મહિમા આંબિલ તપનો મહિમા અને આસો માસની નવપદની ઓરીનો પૂર્વ સંદેશ જેમ પર્વાધિરાય પર મહાપર્વનો એક પોતાનો પ્રભાવ છે એવી જ રીતે શાશ્વતી માસની નવપદની ઓરી વર્ષે બે વખત નવપદજી ભગવંતની આરાધનાના દિવસો આપણને મળે છે ચૈત્ર માસની ઓરી અને આસો માસની ઓરી આ નવ દિવસો એટલે શાશ્વતુ પર્વ કહેવાય છે દેવલોકની અંદરમાં દેવાત્માઓ પણ નંદીશ્વર દ્વીપની અંદરમાં જઈ અને આ નવ દિવસ પરમાત્મા ભક્તિનો ઉત્સવ અને તીર્થંકરોની વિશિષ્ટ દેશનાઓ સાંભળવા માટે જતા હોય છે છેક ધરતીથી લગાવી અને દેવલોક સુધીની અંદરમાં જે પર્વનો એક વ્યાપ ફેલાયેલો છે બસ એવી નવપદજી ભગવંતની આરાધના આવતીકાલથી શરૂ થવાની હજારો લાખો આમિલ શરૂ થઈ જવાના ઠેર ઠેર આમિલ તપના મંડાણ થવાના વિશ્વની અંદરમાં જ્યાં એક જૈન માત્ર રહેતો હશે ત્યાં પણ એકાદ આંબિલ તો અવશ્ય મે વધવાનું દેશ વિદેશની અંદરમાં ધરતીના ખૂણે ખૂણાની અંદરમાં તો આ આંબિલ તપનો એક મહિમા પણ જાણવા જેવો છે કેટલી અદભુત આમ્બિલ તપની વ્યવસ્થા છે વિશ્વના એકમાત્ર જૈન ધર્મની અંદરમાં આવું આમ્બિલ તપ જેમાં માત્ર પાણીથી બનાવેલો ખોરાક વાપરવાની અંદરમાં આવે સ્વાદ બિલકુલ નહીં અને પેટને એનું ભોજન મળી જાય અને કહેવાય છે આમ્બિલ સ્વાદ બિલકુલ નહીં ન તેલ આવે ન ઘી આવે ન બુળ આવે ન શક્કર આવે ન હરી સબ્જી આવે ન ફ્રુટસ આવે ન કોઈ પણ જાતના મરી મસાલા આવે ન હળદર આવે ન તજ આવે ન લવિંગ આવે ન મરચું આવે ન કોઈ પણ જાતના મેવા મીઠાઈ અને ફરસાણ વગેરે આવે વિશ્વની અંદરમાં રોજ ખાવાની બોલ બાલા વધતી જાય અને આમ્બિલ તપની અંદરમાં માત્ર પાણીથી બનાવેલો ખોરાક કોઈ પણ ચીજનો માત્ર પાણીથી બનેલો ન અંદરમાં ઘી તેલ આપણે વિચારી પણ ન શકીએ કે ઘી તેલ વગરનો ખોરાક બને કેવી રીતે અને પેટની અંદર કેવી રીતે અસ્વાદ વ્રત કહેવાય અને આ નવ દિવસ દરમિયાન આંબિલ તપની ગોઠવણ કરી અને જીન શાસને અદભુત એક સાયન્સનો પરિચય કરાવડાવ્યો છે હવે તમે જોજો આજે અત્યારે જે આસો માસની ઓરી હવે આવી રહેલી છે ગરમીના દિવસો હવે ધીરે 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 પૂરા થવાના અત્યારે કેટલો બધો ઉકળાટ કેટલી બધી ગરમી કેટલો બધો પસીનો આખી દુનિયા અત્યારે પરેશાન છે હિન્દુસ્તાનમાં તો પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી ગઈ અમે અત્યારે સુરતમાં છીએ રાતના સમયની અંદરમાં આમ સૂતા હોય ત્યારે પરસેવાના રેલા ઉતરે સંથારા અને ઉત્તરપટ્ટા પરસેવાથી ભીના બની જાય સવારે ઉઠીએ ત્યારે દોરી ઉપર સુકવવા પડે આ આસો માસની ઓરી હવે આ એક બદલાતી ઋતુ છે અને છેલ્લા સવારના પહોરની અંદરમાં ઠંડો ઓતરાદો પવન ઠંડો પવન થોડોક વાવાનો શરૂ થઈ જાય એટલે હવે ધીરે ધીરે શિયાળો શરૂ થવાનો અને ભાદરવા માસની જે ગરમી હતી એ ગરમી હવે ધીરે ધીરે ઓસરવાની એટલે અત્યારે ગરમી પણ છે થોડી ઠંડી પણ છે બે ઋતુનો અત્યારે સમાવેશ છે અને આ ઋતુની અંદરમાં એવી જાતની બીમારીના ભોગ ન બની જઈએ એટલા માટે પરમાત્માએ કેટલી મજાની સિકવન્સ ગોઠવી દીધી કે આમાં એવું ભોજન લેવાનું કે જેની અંદરમાં કોઈ પણ જાતનો મધ ન ચડે કેફ ન ચડે આફરો ન ચડે કોઈ પણ જાતના વિકારો પેદા ન થાય કોઈ પણ જાતના ભોજન સંબંધી કોઈ પણ ભોજન સંબંધી રિએક્શન પેદા ન થાય એટલું સરસ મજાનું આંબિલનું આ ભોજન પણ હજી ઘણા લોકોને આંબીલ તપની એક એલર્જી છે આંબીલ તપ થોડો ભારે લાગે છે આંબીલ તપ કરવો કદાચ એ લોકોને અઘરો લાગે છે એટલે આજે આસો માસની ઓરીના પૂર્વના દિવસે આવતીકાલથી નવપતજી ભગવંતની આમિલની ઓરી શરૂ થવાની છે તો આ દિવસોની અંદરમાં નવપતજી ભગવંતની આંબીલની ઓરી કરી અને લખલુટ કર્મની નિજરા કરવી છે અદભુત નિજડા કરવી છે પણ તમે છે ને જોજો કે જીન શાસનના કેટલાક પર્વો મહત્વના પર્વો ઉપવાસને પ્રમોટ કરતા હોય છે અને માત્ર બે વખત આવતી નવપદજીની ઓરી એ આંબીલ તપને પ્રમોટ કરતી હોય છે જેટલી પણ તપસ્યાઓ થતી હશે એમાં તમે જો જેટલા પણ પર્વો આવ્યા પર્વ રાત પ્રદુષણ મહાપર્વ હોય એમાં ઉપવાસ કરવાનું વધારે મહત્વ લોકોને લાગે મૌન અગિયારસ આવે ત્યારે પણ ઉપવાસ કરવાનું વધારે મહત્વ લાગે દર મહિને આવતી જ્ઞાન પાચમ અને વર્ષે એનો જે મુખ્ય દિવસ કારતક સુદ પાચમનો જ્ઞાન પંચમી પર્વ અને એના દર મહિને થતા ઉપવાસ એમાં પણ ઉપવાસનું વધારે પ્રમોટ કરવાની અંદરમાં આવ્યું પછી ચોમાસી પર્વ આવે એમાં છઠનું વધારે મહત્વ પોષદશમી આવી પાસનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક જે કલ્યાણકો છે એમાં અઠ્ઠમ તપની વાત આવી એટલે એમાં પણ ઉપવાસની વાત આવી વર્ષી તપ આવ્યો એમાં પણ એક ઉપવાસ અને એક બેસણું વીસ સ્થાનકની તપસ્યા ચારસો ને વીસ ઉપવાસ પરિપૂર્ણ કરવાના એમાં પણ ઉપવાસની મહત્તા આવી પછી સિદ્ધિ તપ હોય માસક શમણ હોય શ્રેણી તપ હોય કે એવા કેટલી પણ જાતના કનકાવલી રત્નાવલી સિંહ નિષ્ક્રત તપ સમોવર્ષણ તપ ભદ્ર તપ મહાભદ્ર તપ આવા બધા જેટલા પણ છે ને જે જેટલા પણ તપો જોવા માટે મળશે આ બધા તપો ઉપવાસને પ્રમોટ વધારે કરતા હોય છે કોઈ ખોટું નથી ઉપવાસ પણ એટલા જરૂરી છે અને આંબિલ પણ એટલા જરૂરી છે પણ આંબિલ તપને પ્રમોટ કરનારા માત્ર બે જ પર્વ છે નવપજની ઓરી આસો માસની ઓરી અને ચૈત્ર માસની ઓરી હવે એ સિવાયના દિવસોની અંદરમાં સ્પેશિયલી આંબિલ કરવાનું હોય એવું લગભગ જોવા નથી મળતું એટલે લોકોને મગજની અંદરમાં એવું બેઠું છે બસ ઉપવાસ કરીએ ઉપવાસ કરીએ અરે ઘણી વખત એવું થાય કે ઉપવાસ કરવાની તાકાત નથી હોતી એકાશરૂ કરવું નથી અને આંબિલ તપ આ સુધીમાં નથી કર્યું એટલે આંબિલનો ડર લાગે છે અને કેટલાક લોકોએ પોતાના અનુભવો વર્ણવીને આંબિલ તપ કરતા આપણને ડરાવી દીધા હોય કે આંબિલ કરવા તો ભારે પડે તમને ભાવે નહીં તમે જોજો મને પણ આવું થયેલું હતું અને કેટલીક વ્યક્તિઓ ધર્મ કરવા તૈયાર થતા હોય તપસ્યા કરવા તૈયાર થતા હોય તો એને વચની અંદરમાં કોઈ પરિવારજન આવીને આડા ઉભા રહી જાય અને તને શું ખબર પડે આમાં ન આવે ઘી ન આવે તેલ આમાં કોઈ વિટામિન્સ ન મળે આમાં કોઈ મિનરલ્સ ન મળે યાદ રાખજો આજનું સાયન્સ એમ કે છે કે વિટામિન્સ જેટલા કઠોરની અંદરમાં છે જેટલા કઠોરમાં છે એટલા હરી સબ્જીની અંદરમાં નથી એટલે એ વાત તો ક્યારે કરતા પણ નહીં કે વિટામિન્સ ઘટી જાય લોકો જિંદગીભર આમિલ કરનારા હોય છે આજે કેટલાય મુની ભગવંતો કેટલાય સમણી ભગવંતો કેટલાય મહાત્માઓ કેટલાય મહાત્માઓ કેટલા સમણ સમણી ભગવંતો જિંદગીભર માટે આમિલ તપની ઘોર તપસ્યા કરતા હોય અથવા તો વધુમાં વધુ આમિલ એમના જીવનમાં ચાલતા હોય છે બાર મહિનાની અંદરમાં દસ દસ મહિના આમિલ કરનારા સમણ સમણી ભગવંતો જોયા છે અને જિંદગીભર માટે આમિલનો ભેખ ઉપાડીને ચાલનારા વર્તમાનમાં મહાપુરુષો પણ રહેલા છે શું એ બધાને તકલીફ આવી ઉલટાના મારા તમારા કરતા વધારે સશક્ત છે હા શરીર ઓગરશે શરીર પીગરશે શરીરનો બધો મદ નીકળી જવાનો શરીરનો બધો મેદ નીકળી જવાનો શરીરની બધી ચરબી ઓગળી જવાની શરીર પટલું થવાનું અને શરીર પટલું થાય એનો મતલબ એ નથી કે વ્યક્તિના જીવનની અંદરમાં વીકનેસ આવી જાય અશક્તિ આવી જાય એટલે આંબી તપનો અંતરાય બિલકુલ નહીં કરતા આવતીકાલથી કોઈ વ્યક્તિ તમારી મમ્મી તમારા પિતાજી તમારો દીકરો તમારી દીકરી અથવા તો પરિવારનો કોઈ પણ સદસ્ય વ્યક્તિ નવપજજી ઓરી કરવા શરૂ થાય જો પહેલા દિવસે તકલીફ પડવાની કારણ કે ચાની આદત છે રોજ ભોજનની આખી પદ્ધતિ અલગ છે પક્રિયા અલગ છે અને આવતીકાલથી બિલકુલ બદલાઈ જવાની ઘી તેલ ગોળ કશું નહીં જવાનું થોડુંક માથાનો દુખાવો થશે બેચેની રહેશે અશક્તિ લાગશે હવે એને જોયા પછી નહીં કેવાનું જોઈ કેટલી ગઈ તમને માથાનો દુખાવો થઈ ગયો અરે યાર એ તો ખાતા ખાતા પણ ક્યારેક માથાના દુખાવા થતા હતા ચા પીધા પછી પણ ક્યારેક માથું દુખતું હતું શું એનો મતલબ એ થયો કે ચા છોડી દેવાની તપસ્યા છે આખું વાતાવરણ બદલાઈ ગયું ભોજનના દ્રવ્યો બદલાઈ ગયા ભોજનની સિકવસ બદલાઈ ગઈ ભોજનની સિસ્ટમ બદલાઈ ગઈ તો થોડી ઘણી તકલીફ તો રહેવાની પણ હું તમને કહું છું કે તપસ્યાની અંદરમાં અંતરાય બિલકુલ ન કરો વરના તમે તો નથી કરી શકતા અને અંતરાય કરવા કરવાના કારણે તમે તપસ્યાનો ઓર વરી પાછો એક નવા ભાવનો અંતરાય રિઝર્વેશન કરી રહેલા છો એટલે આપણે આજે વાત કરવી છે આંબિલ તપની મહિમાની આંબિલ તપના મહત્વની જ્યારે જ્યારે પણ કેટલાક પર્વો છે જે આંબિલ તપને પ્રમોટ કરે છે પરંતુ જ્યારે વિઘ્ન નિવારણની વાત આવે શાંતિ કરવાની વાત આવે વિઘ્ન જયની વાત આવે અશુભ નિવારણની વાત આવે ઉપદ્રવની શાંતિ માટેની વાત આવે પછી પરિવારમાં કોઈ સંકટ આવ્યું એને દૂર કરવાની વાત આવે ત્યારે આપણે આંબિલ ઉપર વધારે જોર આપીએ છીએ નથી વાંચતા ઘણી વખત દિરાસનના બોર્ડ ઉપર ફલાણા પરિવારમાં ફલાણા ભાઈની અથવા તો અમુક અમુક સમુદાયના અમુક મહાત્માની તબિયત સારી નથી તો બધાને આંબિલ તપનો કરવાનું એક પ્રેરણા આપીએ છીએ જાહેર કરીએ છીએ ભાઈ વધુમાં વધુ આમિલ કરજો શું થયું એટલે જ્યારે પણ વિઘ્ન નિવારણ કરવો છે એટલે આંબિલ તપ અને ઉપવાસ તપ આ બંને જણાની એક વાત અલગ છે એટલે કહેવું હોય કહી શકાય કે ઉપવાસ એ ઈચ્છા શક્તિ છે અને આંબિલ એ ઈચ્છા સિદ્ધિ છે ઉપવાસ કરવો એ ઈચ્છા શક્તિ પોતાની દ્રઢ શક્તિનો પરચો છે ઉપવાસ તપ માસક્ષમણ કરી બતાવું દુબલા પતલા શરીરની અંદરમાં ઘોર તપસ્યા કરી બતાવી ત્રીસ ઉપવાસ સાહીઠ ઉપવાસ એકસો ને આઠ ઉપવાસ છ છ મહિનાના ઉપવાસ કરી બતાવવા અને એક ઈચ્છા શક્તિ કહેવાય છે પણ એમ બિલ એ ઈચ્છા સિદ્ધિ છે જીવનના જે પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય મનોરથો પરિપૂર્ણ કરવા હોય તો આમિલ તક વધારે કામ લાગે ઉપવાસ એ સંકલ્પ છે અને આયમબિલ એ નિર્ણય છે ઉપવાસ સંકલ્પના પક્ષની અંદરમાં જાય પણ એક દ્રઢ નિર્ધાર કર કે મારે કરવો જ છે અને આવો નિર્ણય આંબિલ તપ આપે છે એટલે જ્યારે જ્યારે પણ વિઘ્નો આવ્યા ત્યારે આપત્તિને નિવારણ કરવા માટે આંબિલ તપ ઉપર વધારે જોર આપવાની અંદરમાં આવ્યું માં તીર્થંકર નેમના પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના રાજા હતા છપ્પન કરોડ યાદવો ફિફ્ટી સિક્સ કરોડ વ્યક્તિઓ દ્વારિકા નગરીની અંદરમાં રહેતા હતા અને રાજકુમારો ઉચ્છંખલ બની ગયા એક દ્વિપાયન નામના ઋષિને પરેશાન કર્યા અને ઋષિ મરી અને અસુર વ્યંતર બન્યા દેવ બન્યા અને દ્વારિકા નગરીનું દહન કરવા માટે જયારે આવે છે થોડા ઘણા ઉત્પાત શરૂ થયા એટલે નેમનાર પરમાત્માની સમક્ષ આ સમસ્યાનું વર્ણન કર્યું છે શ્રીકૃષ્ણ રાજાએ શ્રીકૃષ્ણ ભગવાને કે પ્રભુ આ દ્વારિકા નગરીને કેવી રીતે બચાવી અને એ વખતે નેમનાર પરમાત્માએ श्री कृष्ण भगवंत ने श्री कृष्ण भगवान ने श्री कृष्ण राजा ने एटी बात बताई के द्वारिका नगरी ने बचावी हो तो एक काम करो घर घर तपना तोरण बंधाओ नेमनाथ परमात्मा उपवास करी प्रभु कही सकता था कि कई लोग बदा ने उपवास करे घर घर अंदर में हजारों व्यक्ति उपवास करे उपवास इच्छा शक्ति आमबील इच्छा सिद्धि અને દ્વારિકા નગરીની અંદરમાં શ્રી કૃષ્ણ રાજાએ એલાન કરી દીધું દરેક ઘરની થવા જોઈએ તપનું મંડાણ કરો જીણાણમ જીય ભયાનમના જાપ કરો અને ઇતિહાસ કે છે કે બાર બાર વર્ષ સુધી આ આમિલ તપ દ્વારિકા નગરીમાં ચાલતા ગયા અને દ્વૈપાય ઋષિ નગરીના એક દરવાજાને પણ તોડી નથી શક્યા બાળી નથી શક્યા ખતમ નથી કરી શક્યા નુકસાન નથી પહોંચાડી શક્યા અને બાર વર્ષ થયા લોકોને એમ થયું કે હવે તો ઓલા અસુર નિકાયના વેંતર વેંતર ભૂલી ગયા હશે બાર વર્ષ થયા જો નગર કેટલું સરસ મજાનું ચાલે છે અને એકી સાથે લોકોએ આંબિલ તપના પારણા કર્યા આંબિલ તપ છોડી દીધો દરેક ઘરની અંદરમાં આંબિલ તપ ચાલતા હતા ઘર ઘરની અંદરમાં આંબિલ તપનો મહિમા ચાલતો હતો અને જેવા આંબિલ તપના પારણા કર્યા અને બરોબર પારણું થયું છે એ જ દિવસે દ્વારિકા નગરીનું દહન શરૂ થઈ ગયું મહિનાઓના મહિનાઓ સુધી દ્વારિકા નગરી જલતી રહી બરતી રહી દરિયો એની ઉપર ફરી વર્યો આજે દરિયા કિનારામાં દ્વારિકા નગરી સમાઈ ગઈ છે પણ વિચારી લેજો દ્વારિકા નગરીને બાર વર્ષ સુધી સલામત રાખવાનું કામ તપે કરેલું છે પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી કહેતા હતા કે સાધુ જીવનની અંદરમાં આવ્યા પછી નિર્મલ સંયમ જીવન પાલન કરવું હોય કદાચ ઉપવાસ રોજ શક્ય ન બને ઉપવાસના પારણાની અંદરમાં લાલસા પોસાય પછી સવારના પર્વમાં નૌકાશી કરવી પડે એનાથી સ્વાધ્યાયનો ભંગ થાય એટલે સાધુ સંયમ જીવનની આરાધના કરવી હોય તો એને આંબિલ તપ શરૂ કરી લેવાના અને પરમ ગુરુદેવ પૂજ્યપાલ ભુવન ભાનુરીશ્વરજી મહારાજા આટલી બધી જવાબદારીઓના વચમાં પણ એકસો ને આઠ આંબિલ કર્યા અને એમને પોતે અનુભવ વ્યક્ત કર્યો કે આંબિલ એવું છે કે જેમાં ભોજન મળતું ને પેટને અને જીવને એનો સ્વાદ ન મળે અને સરસ મજાની આરાધના પણ થાય ભોજનનું ભોજન પણ ગણાય ઉપવાસ કરવામાં કદાચ વીકનેસ આવી જાય અશક્તિ આવી જાય પણ આંબિલ સો બસો પાંચસો હજાર કે બે હજાર આંબિલ સરંગ ચાલે પણ એટલો બધો વાંધો નથી આવતો જો એને મેથડ પ્રમાણે કરવાની અંદરમાં જાય બસ આજે આપણે આંબિલ તપનો એક મહિમા જાણવો છે અને પન્યાસી ભદ્રકર બીજી માસે બીજી વાત કરતા હતા કે જે પરિવારના સદસ્યોની અંદરમાં બીમારી ચાલતી હોય પરિવારમાં કઈ ને કઈ નાની મોટી તકલીફ આવતી જતી હોય કઈ ને કઈ આજે ઘણા ફેમિલીઓની ફરિયાદ છે કે સાહેબ બીમારી કોઈ ને કોઈને ઘરની અંદરમાં રહ્યા જ કરે છે કેટલી બધી કોશિશ કરીએ સારું ભોજન લઈએ છીએ બધું સારામાં સારું કરીએ છીએ પણ કોણ જાણે ઘરની અંદરમાં કઈ ને કંઈ નાની મોટી બીમારી અવશ્ય મેવ રહ્યા કરે છે એ લોકોને એક પ્રયોગ કરવા જેવો છે કે એક વર્ષ સરંગ પરિવારની અંદરમાં અખંડ આંબિલ ચાલુ રાખો મારો ઘરની અંદરમાં છ સદસ્ય છે તો દરેક જણાએ પોતાના વારા પ્રમાણે આમિલ કરવાના એટલે એક વ્યક્તિને છઠ્ઠા દિવસે વરી પાછો આમિલનો વારો આવે આજે પૂજ્યપાલ રાજય સુરિશ્વરજી મહારા સાહેબના આજ્ઞાવર્તીની સાધ્વીજી ભગવાન છે સર્વોદયાશ્રીજી બેન મહારાજ કહેવાય છે એમના ગ્રુપની અંદરમાં મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષ સુધી અખંડ આંબિલ તપ ચાલે છે આજે એક સાધ્વી ભગવાનને આંબિલની ઓરી પરિપૂર્ણ થઈ એટલે એમના પારણા પહેલા બીજા સાધ્વી ભગવાનને આંબિલની ઓરી શરૂ થઈ ચૂકેલી હોય હવે પચાસ મી ઓરી ચાલીસમી ઓરી ત્રીસમી ઓરી બીજા સાધ્વી ભગવાન તો હોય પણ આ રીતે આખી સિકવન્સ ગોઠવેલી હોય એવા કેટલાય સાધુ સમુદાયોની અંદરમાં મોટા ગ્રુપની અંદરમાં આંબિલ એક આંબિલ અવશ્ય એવું ચાલુ હોય કે આપણા આ ગ્રુપની અંદરમાં દસ પંદર સાધુ ભગવંતો છે તો એકને પંદરમી ઓરી પરિપૂર્ણ થઈ એટલે એનું પારણું થાય એના આગલા દિવસે એક વરી પાછી હોળી શરૂ કરી લેવાની ગ્રુપની અંદરમાં અંદર ગ્રુપ ચાલે બિલકુલ નિરૂપ્રવ રીતે ગ્રુપ ચાલે સરસ મજાનું સંયમનું પાલન થાય આરાધના થાય અને સુંદર મજાની સંયમ જીવનની નિરતીચાર આરાધના થાય આવા માટે જે પરિવારને આવી તકલીફો આવતી હોય એને એક વર્ષ આ પ્રયોગ કરવા જેવો છે કે ઘરની અંદરમાં અખંડ આમિલ તક ચાલુ રાખવાના માનો ઘરમાં સદસ્ય ઓછા છે અને ચાર ભાઈઓનો પરિવાર છે તો એવું પણ કરી શકાય એક મુંબઈ રહેતા હોય અમદાવાદ રહેતા હોય એક સુરત રહેતા હોય એક ચેન્નાઈ રહેતા હોય એક બેંગલુરૂ રહેતા હોય એક કોઈમ્બતુર રહેતા હોય કોઈ પણ શહેરમાં રહેતા હોય તો એને પહેલેથી આવો વારો બનાવી લેવાનો કે ભાઈ આપણા પરિવારની અંદરમાં અખંડ આંબિલ તપ આપણે ચાલુ રાખવાના છે અખંડ આંબિલ એટલે એ અખંડ આંબિલ ચાલુ રાખવાના છે એટલે તમે નક્કી કરો કે તમારા પરિવારની અંદરમાંથી હવે કેટલા આંબિલ થવાના કેટલા લોકો આંબિલ તપની અંદરમાં જોડાવાના ભાઈ તમારા પરિવારના દસ દિવસ મારા પરિવારના દસ દિવસ બીજા પરિવારના દસ દિવસ આવી રીતે અલગ 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 પરિવારના દિવસો નક્કી કરી અને પરિવારની અંદરમાં અખંડ આંબિલ તપની જ્યોત ચાલુ રહે જેવી રીતે દેરાસરમાં કેવો અખંડ દીપક ચાલતો હોય છે એવી રીતે પરિવારોની અંદરમાં આવો અખંડ આંબિલ તપનો દીવો જલતો હોય તો એ પરિવારની અંદરમાં ન કુસંપ આવે ન કોઈ ઝઘડા આવે ન કોઈ મારામારી આવે કોઈ પણ જાતના રોગના ઉપજ આવે ખબર છે ને ભરત ચક્રવર્તી જેને પોતાની ચક્રવર્તીની પટણાણી બનાવવા માટે માગતા હતા સુંદરી અને આ સુંદરીને જ્યારે ખબર પડી કે ચક્રવર્તી ભરત મારા રૂપની અંદરમાં મોહધિન છે અને જ્યારે જીતીને આવશે ચક્રવર્તી બનીને આવશે એટલે મને પટણાની બનાવવા માટે માગે છે હવે એને પોતાની ઈચ્છા સિદ્ધિ કરવી હતી અને સુંદરીએ સાઈઠ હજાર વર્ષનો આમિલ તપ કર્યા સાઈઠ હજાર વર્ષ આદિના પરમાત્માની પુત્રી પ્રથમ તીર્થંકર આદિના પરમાત્માની પુત્રી સુંદરીએ સાહીઠ હજાર વર્ષના ઘોર આંબિલ તપની શરૂઆત કરી અને એ આંબિલ તપની અંદરમાં સાઈઠ હજાર વર્ષમાં કેટલા આંબિલ થયા બે કરોડ સોળ લાખ આંબિલ થયા સાઈઠ હજાર વર્ષના જો આંબિલ ગણવાની અંદરમાં આવે આ વર્તમાન અવસર પેઢીમાં સૌથી વધુ આમિલ કરનારા હતા સુંદરી બ્રાહ્મી અને સુંદરી જે બે બહેનો હતી એમાં સુંદરીએ સૌથી વધુ આમિલ કર્યા સાહીઠ હજાર વર્ષના આમિલ કર્યા અને આમાં ઓરી કેટલી થઈ જેમ વર્ધમાન તપની સો ઓરી પરિપૂર્ણ કરવી હોય તો પાંચ હજાર પંચાવનસો આમિલ કરવા પડે એવી રીતે આમને જે બે કરોડ સોળ લાખ આમિલ કર્યા એમાં ચાર લાખ સત્યાવીસ હજાર સાતસો છ વર્ધમાન તપની ઓરી થઈ ચૂકી તપસ્યા કરી કેટલી અદભુત તપસ્યા કરી અને આપણે નવ દિવસ માટે હારી જવાના નવ દિવસ માટે થાકી જવાના આ આરોગ્ય પણ છે આરાધના પણ છે આનંદ પણ છે જીવનના વિઘ્ન નિવારણ તપસ્યા છે આ વખતે મનમાં નક્કી કરો કે નવપજની આસો માસની ઓરી શરૂ કરવી છે અને પૂર્ણ કરવી છે અને જ્યારે પણ નો પ્રારંભ કરવો હોય નવપતજીની ઓરીના તપનો પ્રારંભ કરવો હોય તો આસો જ મહિનાથી કરવો પડે અને આ વખતે આસો મહિનો આવ્યો છે બાનું તો કોઈને પણ રહેવાનું તકલીફ તો કંઈ પણ રહેવાની કંઈ ને કંઈ મુશ્કેલી તો રહેવાની પણ આ વખતે આંબિલ તપ કરવા છે કારણ કે આંબિલ તપની વિશેષતા એ છે થોડી બે ચાર આપણી વિશેષતાઓ પણ જોઈ લઈએ ગયા વખતે ચૈત્ર માસની ઓરી શરૂ થઈ એના આગલા દિવસે પણ મેં આવું પ્રવચન આપેલું હતું અને એમાં પણ આંબિલ તપનો મહિમા બતાવેલો હતો આજે બીજા નવા આંબિલ તપના પોઈન્ટ જોઈ લઈએ કે આંબિલ એ આનંદ યાત્રાનું પ્રથમ ચરણ છે એ આપણે ગયા વખતે જોયેલું હતું હવે આગળ વધીએ આયમ્બિલ એ સર્વ સુખોનું આકર્ષણ છે એટ્રેકશન સુખોને આપણી તરફ આવવાનું મન ક્યારે થાય એક લોહ ચુંબક હોય અને બરોબર પોતાનો પ્રભાવ ધરાવતો હોય તો બેઠા બેઠા લોહ ચુંબક બધા જ લોખંડને પોતાના તરફ ખેંચ્યા કરે પોતાના તરફ આકર્ષાયા કરે પોતાના તરફ આવર્જિત કર્યા કરે એવી રીતે આંબિલ તપ એ સર્વ સુખોનું આકર્ષણ છે તમે આંબિલ કર્યા એટલે સર્વ સુખો તમારી બાજુની અંદરમાં આવવાના તમારા તરફ ખેંચાઈને આવી જવાના આંબિલ તપ એ પ્રસન્નતાની પારાશીસી છે આંબિલ તપ કરો એટલે મન પ્રસન્ન રહે કારણ કે વિગયો ન જાય કોઈ તામસી ખોરાક ન જાય કોઈ ભારે ખોરાક ન જાય શરીરને પચાવવાની અંદર પડે ડાયજેસ્ટ પાવર જેમાં વધુ વપરાય જેમાં કિડની અને વધુ કામ કરવું પડે એવો ખોરાક નથી જતો એટલે શરીરની અમુક ઊર્જાઓ બચી ગઈ અને એ ઉર્જા આપોઆપ આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે તમે જો જે દિવસે બહુ ભારે ખોરાક ખાધો હોય હેવી ભોજન લીધેલું હોય વધુ પડતી મીઠાઈ અને ફરસાણ તેલ પ્રચુર અને ઘી પ્રચુર ખોરાક ખાયા હોય એ દિવસે થોડીક બેચેની લાગે છે કેમ બેચેની લાગે છે કારણ કે શરીરની બધું જ તંત્ર એ ખોરાકને પચાવવાની અંદરમાં લાગુ પડી ગયું હવે એ ખોરાકને પચાવવાની અંદરમાં ગયું એટલે શરીરના અમુક અંગોની અંદરમાં ઢીલાસ લાગે થોડીક બેચેની જેવી લાગે પછી થોડુંક એ ભોજન પચે એટલે ધીરે 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 પેટ હરવું લાગે છે આવું કેમ થાય છે કોઈ વીઆઈપી વ્યક્તિ શહેરમાં આવેલો હોય મોસ્ટ વીઆઈપી વ્યક્તિ એટલે શું થયું એની સેવા અને એની વ્યવસ્થાની અંદરમાં શહેરની બધી જ પોલીસ ત્યાં લાગુ પડી ગઈ એટલે બીજા એરિયાની અંદરમાં પોલીસો નથી હોતી એટલે ચોરો ત્યાં ચોરી કરવાનું શરૂ કરે કારણ કે બધી પોલીસ ત્યાં રોકાયેલી છે એટલે આપણા શરીરની અંદરમાં કોઈ એવું વીઆઈપી ભોજન ગયું એટલે એને પચાવવાની અંદરમાં શરીરની બધી જ ઉર્જાઓ બધી જ શક્તિ ત્યાં વપરાઈ જાય છે એટલે બીજા અંગોની અંદરમાં બેક્ટેરિયાને માથું ઉચકવાનો સમય મળી ગયો એટલે થોડા સમય માટે બેચેની ચક્કર થાક પછી પેટનું ભારે પણ ન તેલ આવે ન ઘી આવે ન મરચું આવે ન ભારે ખોરાક આવે એકદમ પાણીથી બનેલો ખોરાક બિલકુલ સાત્વિક ખોરાક અને એ ખોરાકના કારણે શું થયું પ્રસન્નતા જીવનમાં વધતી ગઈ એટલે આંબિલ તપનો મહિમા એ છે કે પ્રસન્નતાની પારાશીસી એ આમિલ છે પારાશીસી એટલે એ કહીને માપવાનું યંત્ર કે જીવનમાં પ્રસન્નતા કેટલી રહેશે તમે જેટલા વધુમાં વધુ આમિલ તપ કરશો એટલી પ્રસન્નતા વધુ રહેવાની પછી આપણે આગળ જોવું છે આયમબિલ એ આવતીકાલનું ઉજ્જવલ પ્રભાત છે આવતીકાલની પ્રભાત જો સારી ભલે આજ આપણી બગડી પણ આવતીકાલના દિવસો સારા લાવા છે આવનારા દિવસો આપણે સારા મંગલ લાવા છે આવનારા દિવસોમાં ફ્યુચર જો બ્રાઇટ બનાવવું છે તો આંબિલ તપ જીવનમાં કરવા જેવું છે એના પ્રભાવે ઉજ્જવલ પ્રભાત સુંદર પ્રભાત સોનેરી પ્રભાત આપણા જીવનની અંદરમાં ઉગી શકે છે આજે ઘણા એવા છે એની આજ ખરાબ હતી પણ એ લોકોએ આંબિલ તપની શરૂઆત કરી એમ કહેવાય છે કે મુંબઈની અંદરમાં કુંભાર ટુકડાનું જે આંબિલ શાળા ચાલે છે બહુ ફેમસ છે વર્ષો સુધી કુંભાર ટુકડા આંબેલ તપનું એક વિજય વાવટો ફરકતો હતો જ્યારે અમુક જગ્યાની અંદરમાં આંબેલ શાળા નથી ત્યારે આજે તો ઠેર ઠેર આંબીલ શાળા ખુલી ગઈ છતાં પણ આજની તારીખમાં મુંબઈની અંદરમાં કુંભાર ટુકડાની આંબીલ શાળા એટલે મોસ્ટ ફેમસ આંબેલ શાળા એની અંદરમાં એમ કહેવાતું હતું કે બહુ વર્ષો પહેલાની વાત એક ભાઈ બિઝનેસ કરવા માટે ગામડાથી મુંબઈની અંદરમાં આવ્યા રહેવાની જગ્યા નહી હજી નવા નવા આવેલા એટલા પૈસા કમાયેલા હતા નહીં એટલે મુંબઈ જેવા શહેરની અંદરમાં રહેવાનું જ્યાં ત્યાં તો સુઈ જાય પણ ભોજનનો મોટો પ્રોબ્લેમ થાય કમાણી શરૂ થઈ નથી અને એ સમયની વાત આનો પણ છે ને બહુ મહત્વના ગણાતા હતા હવે પૈસા બચાવવા કેવી રીતે એટલે કોઈએ કીધું કે ભાઈ અહીંયા એક નાનકડું કુંભાર ટુકડાનું સારા ચાલે છે એમાં તમે જઈ આવો અમે આમિલના નામે તમે ભોજન કરો તમને ભરપેટ ભોજન મળી જવાનું અને એ વ્યક્તિ બપોરનું આંબિલ કરવા માટે બપોરનું આંબિલનું ભોજન કરવા માટે કુંભાર ટુકડામાં પહોંચી જાય કોણ પૂછે ભાઈ તમારે આંબિલ છે કે નથી એમને તો કોઈ વ્યક્તિ જમવા માટે આવે નહીં અને કેટલાય મહિનાઓ સુધી પેટ ભરી અને કુંભાર ટુકડાના આંબિલ શાળાની અંદરમાં એને ભોજન લીધું અને ધીરે 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 નોકરી મળી સેટ થયો નાનકડી ખોલી જેવું મકાન લીધું બિઝનેસ જામ્યો નસીબે યાદી આપી અને એટલા અઢળક પૈસા કમાયો એટલા પૈસા કમાયા અને એક દિવસ લાખો રૂપિયા રોકડા ભરી અને કુંભાર ટુકડા આંબિલ શાળાના જે વ્યવસ્થાપકો હતા એની મિટિંગ ભરી અને મિટિંગની અંદરમાં પહોંચી ગયા સાહેબ આ બધા પૈસા રાખી લો અને કુંભાર ટુકડા આંબિલને બહુ મજબૂત અને વ્યવસ્થિત બનાવો નવું મકાન બનાવી લો પણ આટલા બધા પૈસા આટલું બધું ડોનેશન સેના કારણે સાહેબ હું આજે મુંબઈમાં ટક્યો છું અને જીવ્યો છું આ કુંભાર ટુકડા આમિલના પ્રભાવે બપોરનું આંબીલનું ખાવા માટે આવતો હતો તમારી ઉદારતા હતી કે કોઈ પૂછતું નતું અને આમ સહજ કોઈ પણ બપોરે આંબીલ ખાતાની અંદરમાં જમવા માટે આવે કોઈ એમ ન વિચારે કે આંબીલનું ખાવા આવ્યો હશે કોણ વાપરે આવું તેલ વગરનું ઘી વગરનું મરચા વગરનું સ્વાદહીન ભોજન કોણ વાપરે વર્ષો સુધી મેં આવી રીતે બપોરનું પેટ ભરીને ખાધું છે અને સવાર સાંજે ખાલી દૂધ અને નાસ્તો કરી લેતો હતો સાહેબ બસ આ આંબિલ સારાનું ઋણ ચૂકવવા માટે આ લાખો રૂપિયાનું ડોનેશન આપું છું એ જમાનામાં લાખો રૂપિયા એટલે કરોડો રૂપિયા બરાબર હતા અને એ વ્યક્તિએ આપ્યા પછી કુંભાર ટુકડાની આમિલસારા નવી બની નવું મકાન લેવાની અંદરમાં આવ્યું અને એ વ્યક્તિના જીવનની અંદરમાં આવતીકાલનું ઉજ્જવલ પ્રભાત આવ્યું શેના કારણે આવ્યું છે આંબિલ તપના કારણે આંબિલ તપ એ આવતીકાલની ઉજ્જવલ પ્રભાત આપણી બનાવે છે આંબિલ તપ એટલે શું છે જરૂરિયાતોની જડીબુટ્ટી છે જીવનમાં કેટલીક જરૂરિયાતો તો પડવાની જ છે કેટલીક આવશ્યકતા તો જીવનમાં પડવાની રોટી કપડાં મકાન આ જરૂરિયાત છે ભલે એ આપણે ઈચ્છાની અંદરમાં ન લાવે પણ જરૂરિયાતો છે એના વગર જિંદગી જીવી નથી શકાતી તો આ બધી જરૂરિયાતોની જડીબુટ્ટી કોણ છે આ બધી જરૂરિયાતો કોણ પૂરી કરી આપે તો કે આંબિલ તપ કરી આપે અંતરાય જીવનમાં નડતા હોય બિઝનેસના અંતરાય પરિવારના અંતરાય સંયમ જીવન લેવાના અંતરાય કોઈ પણ ક્રિયા કરવાના અંતરાય અથવા તો સંસારિક ક્ષેત્રના કોઈ પણ જાતના અંતરાય નડતા હોય તો એ વખતે આ આંબિલ તપ શરૂ કરો કારણ કે આંબિલ તપને શાસ્ત્રોની અંદરમાં જરૂરિયાતની જડીબુટ્ટી બતાવવામાં આવી છે જડીબુટ્ટી એવી કહેવાય કે જંગલમાં કેટલીક જડીબુટ્ટીઓ હોય એનો ઉપયોગ કરવામાં આવે એને ખાલી લગાડવાની અંદરમાં આવે અને વ્યક્તિને સારું થઈ જતું હોય છે તો જરૂરિયાતોની આ જડીબુટ્ટી છે સાતમા નંબરની અંદરમાં સૌભાગ્યનો સૂર્યોદય છે આમિલ તપ કરતા કરતા શું થયું સૌભાગ્યનો સૂર્યોદય થાય જેમ પૂર્વ દિશા તરફ સૂર્ય ઉગે અને આખી ધરતી કેવી જાય છે એવી રીતે આમિલ તપ કર્યા અને એનાથી પણ જીવનમાં સૌભાગ્યનો સૂર્યોદય થતો હોય છે આરોગ્યને આપનારા કાબિલ વૈધિરાજ છે આમિલ તપ જીવનમાં કેટલીક સમસ્યાઓથી ઘેરાઈ ગયા હોય મોટાપો પેટ વધી ગયું ચરબી વધી ગઈ શરીરના શરીરની અંદરમાં મેદ વધી ગયો ઓબેસિટી વધી ગઈ તો આ બધા જ રોગોને દૂર કરવાનો ઈલાજ રામ બાળ ઇલાજ આરોગ્ય રાજ છે આંબિલ તપ એવા આંબિલ તપ આવતીકાલથી શરૂ થવાના છે આસો માસની નવપજ્ય ઓળી શરૂ થવાની છે અદ્ભુત દિવસો શરૂ થવાના છે ઘર ઘરની અંદરમાં આંબિલના તોરણ બંધાશે સેંકડો શહેરો અને નગરની અંદરમાં આંબિલ તપની આજથી શરૂઆત થઈ જવાની આજથી વ્યવસ્થાની શરૂઆત થઈ જવાની અને આવતીકાલે જયારે પહેલો અધિયંત પદ આવશે કેટલાય લોકો અલુણા આમિલ કરશે અલુણા મીઠા વગરના આમિલ કેટલાક લોકો એક ધનના આમિલ કરશે અદભુત આરાધના શરૂ થવાની નવપતજી ભગવંતની આરાધના સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના આપણે પણ એના એક એક પ્રવચનો સાંભળીશું એના મહિમાની વાતો કરીશું સિપાલ અને મહિનાની જીવનની વાતોને પણ જાણીશું પણ જો સાથે આંબિલ તપ થતો હોય તો આંબિલ તપ અવશ્ય મેવ કરવા જેવો છે કદાચ આમિલ નથી થતા તો એકાદ તો આમિલ મારે કરવું જ છે આ નક્કી કરો કદાચ આમિલ બિલકુલ નથી ફાવતા તો એટલું તો નક્કી કરી દો કે આ નવ દિવસ લીલોતરી નથી વાપરવી નવ દિવસ હોટલમાં નથી જવું નવ દિવસ વિરાટના નથી કરવી નવ દિવસ કોઈ પણ જાતના આરંભ સમારંભ નથી કરવા જેમ પર્વા પરુસર મહાપર્વનો પ્રભાવ છે એમ આ એક નવપદજી ઓરીનો પણ પ્રભાવ હોય છે બસ આવી નવપદજી ભગવંતની ઓરીના દિવસો આવતીકાલથી શરૂ થવાના મહામંગલકારી દિવસો સૌભાગ્યનો સૂર્યોદય જરૂરિયાતની જડીબુટ્ટી મંગલકારીઓનો મંગલ કલશ આંબિન આવતીકાલનું ઉજ્જવલ પ્રભાત પ્રસન્નતાની પારાસીસી સર્વ સુખોનું આકર્ષણ અને આનંદ યાત્રાનું પ્રથમ ચરણ આવી જ્યારે આપણે આંબિનની વાતો કરી છે છેલ્લી વાત બતાવી દઉં આયમબીન એ સુરક્ષા કવચ છે આપણી આજુબાજુની અંદરમાં એક સરસ મજાનું આંબેલનું સુરક્ષા કવચ આવે છે આ અંગેની બીજી પણ મહત્વની વાતો છે એ તો આપણે આવતી આંબેલની ઓળીની અંદરમાં જોઈશું આવા આંબીલની બત્રીસ વિશેષતાઓ છે આંબેલ તપની કે આંબેલ તપની શું શું અલગ અલગ વિશેષતાઓ છે એ બધી જ વાતો આપણે આગળ આગળ કરતા રહીશું આગળ આગળ આપણે વિચારતા રહીશું દર વર્ષે નવપતજી ઓરીની ભગવંતની આપણે આરાધના ઓડિયો પ્રવચનના માધ્યમે કરીએ છીએ દૂર દૂર દેશાવરોની અંદરમાં રહેનારા શાવક સાવિકાઓ જેમને ગુરુ ભગવંતનો સંયોગ નથી મળ્યો જેમને કોઈ સંઘ સાથે જોડાયા નથી તો એ બધાને આંબિલ તપની પણ વાતો ઘર ઘરની અંદરમાં પહોંચે આંબિલ તપનો વિશિષ્ટ મહિમા એ લોકોને જાણવા માટે મળે નવપતજી ભગવંતની આરાધના ઘેર બેઠા કરવા માટે મળે માટે આવતીકાલથી નવપતજી ભગવંતની આંબિલના પ્રવચનો શરૂ થવાના અંબર ચરિત્ર અંબર વીર પુરુષનું પ્રવચન હમણાં થોડા દિવસ મંગલ રહેવાનું અને આજે આ આમિલ તપના મહિમાનું પ્રવચન અને આવતીકાલથી સિદ્ધ ચક્રજી ભગવંત નવપદજી ભગવંતનું પ્રવચન આવતીકાલે પ્રથમ પદ અરિહન પદ એનું પ્રવચન શરૂ કરીશું એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કમ